નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ આખી દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યું છે અને આપણા ગુજરાતમાં અને આપણા ભારતમાં પણ આ કોરોના વાયરસને કારણે હાલ લોકડાઉન કરવામાં આવ્યું છે નરેન્દ્ર મોદીએ કોરોનાને રોકવા માટે એકવીસ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું હતું હાલ આ એકવીસ દિવસનું લોકડાઉન પણ પૂરું થઈ ગયું છે પરંતુ હજી સુધી કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે માટે નરેન્દ્ર મોદી દ્વારા બીજું લોકડાઉન પણ કરવામાં આવ્યું છે આ લોકડાઉન ત્રણ મે સુધી રહેવાનું છે અને મિત્રો હાલ આપણા ગુજરાતની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે હાલ કોંગ્રેસના એક ધારાસભ્યનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે માટે આખા ગુજરાતમાં દોડધામ મચી ગઈ છે હાલ આ ધારાસભ્યને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યો છે અને મિત્રો તમને જણાવી દઈએ આ ધારાસભ્યનો રિપોર્ટ આવ્યો એની પહેલાં આ ધારાસભ્યએ આપણા ઘણા બધા આપણા ગુજરાતના નેતાઓ સાથે મુલાકાત કરી હતી તમને ખબર જ હશે મિત્રો કે આ વાયરસ એવો છે કે કોઈને અડવાથી ફેલાય છે માટે આ ધારાસભ્ય ઘણા બધા લોકોને અને ઘણા બધા આપણા ગુજરાતના મોટા મોટા નેતાઓને મળ્યા હતા હાલા ધારાસભ્ય જેમનું નામ છે ઇમરાન ખેડાવાલા જે કોંગ્રેસના ધારાસભ્ય છે આવી રીતે અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાને કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યો છે જેને કારણે હવે નેતાઓના ઘર સુધી પણ કોરોનાનો પહોંચતા હાહાકાર મચી ગયો છે કારણ કે આ કોંગ્રેસના નેતા હમણાં જ થોડા કલાકો પહેલા આપણા મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે મિટિંગ કરી હતી આ ઉપરાંત પણ તેઓ ઘણા બીજા બધા ધારાસભ્યોને પણ મળ્યા હતા પરંતુ હવે આ ધારાસભ્ય ઇમરાન ખેલાવાળાનો પોઝિટિવ કેસ આવતા હવે વિજય રૂપાણી પ્રદીપસિંહ જાડેજા અને નીતિન પટેલ સહિત લોકોને ક્વોરન્ટાઇનમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે મિત્રો તમને જણાવી દઈએ કે આ કોરોના વાયરસને રોકવા માટે ઇમરાન ખેલાવાલા શૈલેષ પરમાર અને બીજા પણ ઘણા બધા નેતાઓએ આપણા મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રદીપસિંહ જાડેજા આ ઉપરાંત ઘણા બધા ધારાસાથો સાથે મિટિંગ કરી હતી અને તેઓ એક જ કારમાં ગયા હતા હવે ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા બધા જ જે જે પણ લોકોને તે મળ્યા હતા બધા જ લોકોને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે તો બસ મિત્રો અમારા આ વીડિયો માટે આટલું વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને